મળી રહ્યા છે કે જ્યાં તહેવારોની સીઝન પહેલા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. 93 જેટલા શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. કાંકરિયા સ્થિત ગાંઠિયારથમાં ટીપીસીની માત્રા નિયત કરતાં વધુ મળી આવી છે. ઉપરાંત કિચન વેસ્ટ કોન્ટ્રાક્ટ ન હોવાથી સીલ કરાયું. અલગ અલગ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન ચેકિંગમાં 104 એકમમાં તપાસ કરાઈ 1365 કિલો હલવો અને 1950 કિલો મીઠાઈનો જથ્થો પણ સીઝ કરાયો. 61 એકમોની નોટિસ આપી 26,000 વહીવટી ચાર્જ વસૂલ કરાયો. 29 સપ્ટેમ્બરથી 5 તારીખ સુધીમાં 400થી વધુ ખાદ્ય એકમોની તપાસ કરાઈ છે. 7 લાખથી વધુ વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હોવાની વિગત. કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મણિનગરનું આ જે ગાંઠિયારથ છે એને સીલ કરવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે નવરાત્રિનો સમય છે, તહેવારનો સમય છે, એટલે મોડી રાત્રે પણ લોકો અહીંયા જે છે એ ખાવા પીવાની લજ્જત માણવા આવતા હોય છે. પરંતુ જે માત્રા છે ટીપીસીની એ વધારે આવતા કોર્પોરેશનની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ સાથે નોટિસ પણ લગાવવામાં આવી છે. એટલે ફક્ત મોટા નામથી ભરોસો મૂકીને એ જગ્યા ઉપર પહોંચી જવું યોગ્ય નથી. ખાતરી કરવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે જે પણ ગાંઠિયા સહિતની જે વસ્તુઓ તળવામાં આવતી હતી એમાં તેલનો વધારે વખત ઉપયોગ કરવાની જે બાબત છે એ ટેસ્ટમાં સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. અને આ સહિત પણ અન્ય એકમો ઉપર પણ આ જ પ્રકારે સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અને સાથે જ સાથે 104 જેટલા એકમોની ગઈકાલ રાતમાં તપાસ કરવામાં આવી છે. અને અત્યાર સુધી જે નવરાત્રિનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કોર્પોરેશનનું આ જે ચેકિંગ છે એ ચેકિંગ સતત હાથ ધરાનારું છે. કેમેરામેન તૌસિફ મલિક સાથે સચિન પાટીલ, TV9. તો 104 જેટલા એકમો ઉપર તપાસ કરવામાં આવી છે, એમાંના ગાંઠિયારથને સીલ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ, કિચન વેસ્ટ કોન્ટ્રાક્ટ ન હોવાથી સીલ કરવામાં આવ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં આવા એકમો ઉપર તપાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં જ્યારે તહેવારની સિઝન શરૂ થઈ રહી છે તે પહેલાં જ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. યોગ માટે આની માટે યોગ નથી, લોકોને આવું ખવડાવીને ઉપરથી બીમારી કરે છે, એટલે આ તો યોગ નથી, બરાબર નથી. આમ જોયે તેઓ બરાબર નથી. તમે તો ભરોસો મૂકી દે જાઓ ને, ભરોસો એના પર મૂકીએ, પણ ભરોસો આપણે ભરોસોની ભેંસને પાડો ચડે એવું છે આ. એટલે અહીં ક્યાંથી આવા, અને હજુ તો નવું થયું છે. આનાથી મોટો ધરુંદર તો અમારા ઘોડાસરની અંદર છે, એના ત્યાં એક રેડ પાડવા જેવી છે. એકના એક તેલમાં બધાને કેટલાને ખવડાવે છે, એટલે એના માટે ખાસ કરવા જેવી. એટલે એકનું એક તેલ વાપરવામાં આવે તો બીમારી ફેલાઈ શકે છે, બરાબર છે. અને તમારા શરીર માટે એકચ્યુઅલી બહુ હાનિકારક કહેવાય તેલ. એકચ્યુઅલી તમે એવી રીતે વાપરો કે ભાઈ ચલો એકવાર વાપર્યું, બે વાર વાપર્યું, દેટ્સ ઓકે. બટ વારંવાર વાપરવામાંથી એ તેલ એકચ્યુઅલી બળી જતું હોય છે, બળ્યા પછી તેલ વપરાય.